નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાની દીકરીઓના જે પાદુકા પૂજન હોય તે પાદુકા પૂજન કરતા આપણને દ્રશ્ય સામે આવ્યા. મુખ્યમંત્રી ગયા હતા ડાંગમાં, ડાંગના આદિવાસી વિસ્તારની અંદર નાના નાના ભૂલકાઓ સાથે વાતો કરતા, સ્કૂલની અંદર જતા, કમ્પ્યુટર લેબને જોતા બધા જ દ્રશ્ય સામે આવ્યા. પરંતુ શું ખરેખર શિક્ષણની આ એક પિક્ચર છે કે ખાલી આ બતાડવામાં આવતું એવું દ્રશ્ય છે કે જે નરી વાસ્તવિકતા નથી? આજે શિક્ષણની આ નરી વાસ્તવિકતા શું છે આદિવાસી વિસ્તારોની અંદર, અને એમાં પણ ખાસ કરીને છોટા ઉદેપુર હોય, નર્મદાના આદિવાસી વિસ્તારનો જે જિલ્લા આવતા હોય ત્યાં આગળ શું છે આ પરિસ્થિતિ, તેના ઉપર વાતચીત કરવા આપણી સાથે ચૈતર વસાવા જોડાઈ ગયા છે. કારણ કે ચૈતરભાઈએ મુખ્યમંત્રીને એક લેટર પણ લખ્યો છે અને કહ્યું છે કે તમે અમારા વિસ્તારમાં પણ આવો. ચૈતરભાઈ, કેમ આ જરૂરત લાગી તમને? જી નમસ્તે ગોપીબેન. જી ચૈતરભાઈ, તમને કેવી રીતે? હા, ગુજરાત સરકાર દ્વારા અને એમના શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત સરકારના વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ મંત્રીમંડળ સહિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સંધિ અધિકારી તમામ લોકોને શાળા પ્રવેશોમાં દરેક ગામોની શાળાઓ ફાળવણી કરવામાં આવી છે. તો અભિગમ તો સારો છે કે અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેહીને જે આદેશો કરતા હતા એ અધિકારીઓ આજે ગામડામાં ફરવા માટે આવે છે. પણ જે રૂટ એમનો બનાવવામાં આવે છે, જે શાળાઓ એમના માટે કાર્યક્રમો ગોઠવાય છે, એ તાલુકાની અમુક 25-30 જે સારામાં સારી શાળા હોય ત્યાં જ દર વર્ષે આવા અધિકારીઓ કે અમારા જેવા પદાધિકારીઓનો રૂટ ગોઠવવામાં આવે છે. ગોપીબેન, એક વાત પર આપણે ધ્યાન આપવા જેવું છે કે જે અધિકારીઓને આમંત્રિત કરવામાં મહેમાન તરીકે આપણે અધ્યક્ષ પદે સરકારી શાળામાં પ્રવેશો અપાવવા માટે બોલાવીએ છીએ, એમાંથી કેટલા અધિકારીઓના બાળકો સરકારી શાળામાં ભણે છે એ પણ એક રસપ્રદ વાત છે. મને લાગે છે ત્યાં સુધી 99% એ પદાધિકારીઓ અને અધિકારીઓ એવા હશે કે જેમના બાળકો કોઈના પણ સરકારી શાળામાં ભણતા નહીં હશે. એટલે જ આ ચૂંટાયેલા નેતાઓને અને અધિકારીઓને સરકારી શાળાનું સ્તર ઊંચું જાય, સારું શિક્ષણ મળે એમાં મને લાગે છે રસ નથી. ગુજરાત સરકારની વાત કરીએ ગોપીબેન, તો ગયા વર્ષે જ ભૂસ્તર ખાણ ખનિજ વિભાગના સેક્રેટરી એવા ધવલભાઈ પટેલે પત્ર લખીને કીધું હતું કે છોટાઉદેપુરમાં અમે જે શાળામાં શાળા પ્રવેશો કરાવ્યા છે ત્યાંનું શાળાનું શિક્ષણ એકદમ નીચ બક્કર જાતનું છે, છતાંય સરકાર એમાં ગંભીરતા નથી લઈ રહી. આજે તમે જોઈ લો, અમારા જેવા ધારાસભ્ય ગયા વર્ષથી રજૂઆતો કરે છે, સરકારને કહે છે કે આદિવાસી વિસ્તારોમાં 1300 થી પણ વધારે શાળામાં આજે એક શિક્ષક છે, ઓરડાઓ નથી, છતાં સરકાર ગંભીરતાથી લેતી નથી. માત્ર આવા ઉત્સવો કરવાથી શિક્ષણનું સ્તર ઊંચું આવી જશે એવું માનવું અયોગ્ય છે. જ્યાં સુધી શાળાઓમાં શિક્ષક નહીં હશે, ભૌતિક સુવિધા નહીં હશે, બેસવા માટેના ઓરડા નહીં હશે, ત્યાં સુધી શિક્ષણનું સ્તર ઊંચું આવી શકશે નહીં એવું હું મારું પણ વ્યક્તિગત માનું છું. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે, ચૈતરભાઈ તમે તો આદિવાસી વિસ્તારના ધારાસભ્ય છો, આદિવાસી વિસ્તારોની અંદર આ સ્થિતિ શું છે? કારણ કે લગભગ 100 થી વધારે સ્કૂલો એવી હશે કે જ્યાં આગળ તમારા જ વિસ્તારની અંદર શાળાઓ તો છે, ઓરડા પણ છે, પણ ટીચર નથી. હા બિલકુલ, ગયા 15મી જૂનના રોજ જ મને જિલ્લા શિક્ષણ અધિકારીએ મને રિપોર્ટ આપ્યો કે નર્મદા જિલ્લામાં 98 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રીંગાપાદર અને વાંદરી જેવી શાળાઓ તો એવી છે કે ત્યાં સરકાર શિક્ષક મૂકવાનું જ ભૂલી ગઈ છે. મેં રીંગાપાદરમાં હમણાં 3 દિવસ પહેલા મુલાકાતો લીધી તો ત્યાં તાળું મારેલું હતું, એટલે ગામના SMC ના સદસ્યને બોલાવ્યા, મેં કીધું ભાઈ શાળાને કેમ તાળું મારેલું છે, કે અમારે ત્યાં સરકારી શિક્ષક જ નથી મળતા, ક્યારથી તો ગયા વર્ષેથી નથી મળતા, બાળકો કેટલા ભણવા માંગે છે, તો 32 બાળકો વાલીઓ સમેત અડધા કલાકમાં શાળામાં આવી ગયા. અને મેં પૂછ્યું બીજા તો બીજા પણ હજુ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી કે અમે પણ ભણી શકી ભણીએ, પણ આ શાળામાં શિક્ષક નથી. અને એ રેગાપાદર ગામ એવું છે કે આજુબાજુમાં 4 થી 5 કિલોમીટર કોઈ બીજી શાળા નથી, જેથી કરીને બાળક ત્યાં ચાલીને ભણવા પણ જઈ શકે. તો આદિવાસી વિસ્તારોમાં 1300 થી 1363 શાળા આવી છે કે જ્યાં એક શિક્ષક છે, ઘણી જગ્યાએ શિક્ષકો નથી. તો આદિવાસી
બાળકો તો ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવે છે, એમની પાસે તો બીજી કોઈ વ્યવસ્થા પણ નથી. તો સરકારે ગંભીરતાથી આ કરવું જોઈએ. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, સરકાર 5 કિલો અનાજ આપતા એમના મંત્રી તંત્રી મંડળો અહીંયા દોડતા આવે છે, ફોટો સેશન થાય છે, નાનો કાર્યક્રમમાં ઉદઘાટનો થાય છે. તો શિક્ષકો મૂકવામાં કેમ સરકાર ઉદાસીનતા દાખવે છે એ પણ આપણે સમજવું પડશે. આપ કહી રહ્યા છો શિક્ષકો મૂકવામાં ઉદાસીનતા દાખવી રહી છે સરકાર, પણ સવાલ એ આવે છે કે સ્માર્ટ ક્લાસની વાત કરે છે અને સ્માર્ટ એજ્યુકેશનની વાત છે, જ્યાં આગળ સરકાર કહી રહ્યા છે સ્કૂલ ઓફ એક્સેલન્સના તહેત સ્માર્ટ ક્લાસ બનાવવાની વાત છે, પણ શું આદિવાસી વિસ્તારમાં વીજળી છે ખરી? ગોપીબેન, સરકારે લાખો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે ગુજરાતમાં. મારી માહિતી મુજબ વિધાનસભામાં જે માહિતી એમણે આપી છે, 4,335 સ્માર્ટ ક્લાસરૂમ એમણે બનાવ્યા છે. પણ આ વિસ્તારમાં તો પતરાના શેડ છે, જર્જરિત હાલતમાં સ્કૂલો આજની તારીખમાં ચાલે છે. નથી વીજળી, નથી નેટવર્ક કનેક્શન, તો કઈ રીતના સ્માર્ટ ક્લાસરૂમો ચાલશે? આજે તો પ્રશ્ન એ છે કે બેસવા માટેની જગ્યા નથી. બાળકો આજે પણ ખુલ્લા આસમાનની નીચે બેસીને ભણે છે, ઝાડ નીચે બેસીને ભણે છે. તમે આજે મેં કીધું છે, આજે મેં જયારે 5 શાળાની મુલાકાતો લીધી, જર્જરિત ઓરડા, આજે પડો કાલે પડો, એક ક્લાસરૂમમાં 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે, એક શિક્ષક, તો બિચારો શું કરવાનો? તો વાતો મોટી મોટી થાય છે સ્માર્ટ ક્લાસરૂમની, વિદ્યા સમીક્ષા કેન્દ્રોની, રમશે ગુજરાત ભણશે ગુજરાતની, બેટી બચાવો બેટી પઢાઓની, વિશ્વગુરુ બનવાની, પણ વર્વી વાસ્તવિકતા જે છે એ પણ સરકારે સ્વીકારવું જોઈએ. એના માટે પણ નક્કર સકારાત્મક પ્રયાસો સરકારે કરવા જોઈએ, જેથી કરીને આ વિસ્તારોની શિક્ષણ વ્યવસ્થા આપણે સુધારી શકીએ. પણ કારણ કે તમે જોશો ચૈતરભાઈ, તો આદિવાસી વિસ્તારોની અંદર જ આ તકલીફ છે કે પછી અન્ય વિસ્તારની અંદર પણ તમને આ તકલીફ જોવા મળી રહી છે? ગુજરાતમાં સૌથી વધારે તકલીફ આદિવાસી વિસ્તારોમાં છે. શિક્ષકોની વાત કરીએ તો સૌથી વધારે ઘટ આદિવાસી વિસ્તારોમાં છે. આખા ગુજરાતમાં 1657 શાળાઓમાં શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, એમાં માત્ર 1363 શાળા અમારા આદિવાસી વિસ્તારોની છે. તો સરકાર, માનનીય તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારે ત્યાં ગણજી ગામથી એમણે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. આજે એ જ કણજી ગામમાં, આજે ઓરડાઓ નથી, એ જ કણજી ગામના ખાલફળિયામાં આજે એક જ શિક્ષક છે. એ જ કણજી ગામના બાજુ વાંદરી અને દેવરા ફળિયામાં એક શિક્ષક છે. અને વાંદરીમાં તો 2 દિવસ પહેલા ત્યાં સરપંચે મને ફરિયાદ કરી કે ત્યાં માસ્તર જ આવતા નથી. તો આવા ઉત્સવો કર્યા બાદ 3 દિવસ આપણે પ્રવેશોત્સવ કરી નાખીશું, પછી આખું વર્ષ શું થાય છે એનું ધ્યાન કેમ આપવામાં નથી આવતું? એનું ધ્યાન પણ આપવામાં આવે તો શિક્ષણ આપણે સુધારી શકીશું. પણ કારણ કે ચેતરભાઈ, સૌથી મોટો સવાલ એ આવે છે કે એજ્યુકેશન સિસ્ટમ જે છે, તમે કહી રહ્યા છો શિક્ષકોની વાત જે થઈ રહી છે, અને એમાં પણ તમે તો ટેટ ટાટના આંદોલન જે થયું હતું એ વખતે દિવસ દાંડી યાત્રા, જ્ઞાન સહાયક યોજનાને રદ કરાવવા માટેની દિવસ દાંડી યાત્રામાં તમે પોતે પણ ચાલ્યા હતા. આ એજ્યુકેશન સિસ્ટમ અને કાયમી જે રોજગાર માંગતા શિક્ષકો, આને લઈને શું કહેશો? ગોપીબેન, નવી શિક્ષણ નીતિમાં સરકારે જ, એમણે ભાજપા સરકારે જ ટેટ ટાટ પાસ પરીક્ષા નવી નીતિમાં લઈ આવ્યા, અને વિદ્યાર્થીઓએ એમણે મહેનત કરીને ટેટ ટાટ પાસ પણ કરી લીધી. એમનું એક સપનું હતું કે અમે કાયમી શિક્ષક બનીશું. પછી ઘણા લોકોએ તો આજ દિન સુધી શિક્ષક બનવાના સપના સેવ્યા છે, તો લગ્ન પણ નથી કર્યા. એમને એવું હતું કે લગ્ન કરીશું પછી, અરે શિક્ષક બનીશું પછી લગ્ન કરીશું. તો એમના મા બાપે પેટે પાટા બાંધીને એમને ભણાવ્યા ગણાવ્યા, ટેટ ટાટ પાસ કરાવ્યા, છતાં આજે સરકાર એમની ભરતી નથી કરી રહી. અમે પણ પોતે એમના સમર્થનમાં દાંડીથી સાબરમતી સુધી 13 દિવસની અમે યાત્રા કાઢી હતી. હાલમાં પણ ગાંધીનગરમાં હમણાં 4 દિવસ પહેલા અમનું આંદોલન થયું, અને તમે જોઈ લો ગોપીબેન, ગાંધીનગર જેવી આપણા પાટનગરમાં એક ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે આતંકવાદી જેવો વ્યવહાર થાય, પોલીસ એટલા બળ પ્રયોગ કરે, મા બેટ આપણે બહેનો પર, યુવાનો પર આ કેટલું વ્યાજબી છે? આ લોકશાહી દેશમાં શું પોતાનો અવાજ પણ કોઈ ઉઠાવી ના શકે, પોતાના અધિકારો કોઈ માગી ના શકે? એટલે સરકાર અહમમાં છે. હમણાં 156 હતા, પાછા એમના 5 ધારાસભ્ય હમણાં ચૂંટાઈને આવી ગયા છે, એટલે એમને એવું છે કે હવે અમે જ બધા માય બાપ છે, અમારા અમે કહીશું એ ચાલવું જોઈએ, થવું જોઈએ. તો
એ વ્યાજબી નથી. આમાં જે પણ લોકો ટેટ પાસ ઉમેદવારો છે એ લોકોની ગુજરાતમાં 76,000 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે, તો સરકારે ભરી દેવી જોઈએ. અને બજેટ છે આપણી પાસે ગોપીભાઈ 45,000 કરોડ નું શિક્ષણનું બજેટ છે, તો બજેટ નો ઉપયોગ તમે શાળા બનાવવામાં અને શિક્ષકોની ભરતીમાં કરો ને, એમને શું વાંધો છે? એ બજેટ માત્ર પોસ્ટરો લગાવવા માટે, ઉત્સવો કરવા માટે થોડું બજેટ આપણે આપીએ છીએ. તો આ સરકારનો અભિગમ અને શિક્ષણની નીતિ એ અલગ પ્રકારની છે. બતાવવાના દાંત અલગ છે અને કરવાની વાત અલગ છે. આજે સીએમ ખુદ આદિવાસી વિસ્તારોમાં ડાંગ જિલ્લાના છેવાડાના ગામમાં આવે છે, તો મુખ્યમંત્રી શ્રી અમારા શિક્ષણ મંત્રી આદિવાસી સમાજમાંથી આવે છે, એમના પોતાના જિલ્લામાં સૌથી વધારે શાળાઓમાં આજે એક શિક્ષક છે. તો એમણે ભરતી કેમ નથી કરતી? ત્યાં તો એમનું ચાલતું રહે, એમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ શિક્ષણ ખાતામાંથી. એટલે આવી વાસ્તવિકતા છે, અને એનાથી પણ કડવી વાસ્તવિકતા આવી છે. આઈએસ કક્ષાના અધિકારીઓ અહીંથી રિપોર્ટિંગ કરે છે, અમારા જેવા ધારાસભ્યો એટલી રજૂઆતો કરે છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. આ કડવી વાસ્તવિકતા છે. આપ કહી રહ્યા છો આ કડવી વાસ્તવિકતા છે, કારણ કે આ કડવી વાસ્તવિકતા જે છે એ માર્ચ મહિનામાં જ એક સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું, જે સી આર પાટીલ નો જાહેર કાર્યક્રમ હતો. એ જાહેર કાર્યક્રમ ની અંદર જે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હતું વડોદરામાં, તેમાં વડોદરા ગામના ખટબા ગામના સરપંચ કમલેશભાઈ વાણંદે ખુલ્લા મંચ ઉપર કહ્યું હતું કે અમારા ગામમાં શાળા નથી અને અમારા ગામની અંદર જો સરકારી શાળા બને તો અમારા ગામના વિદ્યાર્થીઓને બહાર ભણવા ન જવું પડે. આવા કેટલા ગામ હશે ચૈતરભાઈ કે જ્યાં આગળ લોકોએ પોતાના બાળકોને ભણાવવા માટે 10 કિલોમીટર 15 કિલોમીટર ખાસ આદિવાસી વિસ્તારોની અંદર મોકલવા પડી રહ્યા છે? હા, એવા ઘણા ગામો છે જ્યાં આજે પણ ઘણી શાળાઓમાં વચ્ચે કનેક્ટિવિટી પણ નથી. અને તમે કીધું એમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, બાળકો ભણવા માંગે છે, શિક્ષણ ઝંકે છે, પણ માસ્તરો જ નહીં હશે, એમને ત્યાં એવું વાતાવરણ ના પૂરું પાડવામાં આવતું હશે, બેસવા માટેની ભૌતિક સુવિધા ના હશે, ઓરડાઓ ના હશે, તો એ વિમુખ થઈ જશે. આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રોના નામે 1000 કરોડ રૂપિયા અહીંયા વપરાય છે, એ વિદ્યા સમીક્ષા કેન્દ્રો બાદ પણ ડ્રોપ આઉટ નો રેશિયો તમે જોયો છે ગોપીભાઈ, દેશમાં ઘણી આગળ ગુજરાત ત્રીજા ક્રમે છે આખા દેશમાં ડ્રોપ આઉટ નો રેશિયો. બાળકો શાળાએ જાય છે પણ એમને પૂરતું વાતાવરણ ના મળવાથી એ સ્કૂલ છોડી દે છે. એટલે આ બહુ ગંભીર બાબત છે, એ સરકારે વિચારવું જોઈએ. આપણે આજે ચર્ચા કરીએ છીએ, સરકારમાં અમે પત્રો લખીએ છીએ, ખુદ રજૂઆતો કરીએ છીએ, મુખ્યમંત્રીને મળીએ છીએ, છતાંય એમના પેટનું પાણી ના હાલે. એટલે આ તો કેવી વાત કહેવાય કે શિક્ષણ જ આપવા સરકાર નથી માંગતી, એવું અમને લાગી રહ્યું છે. આપ શું કહી રહ્યા છો, આપનું શું સજેશન છે? કારણ કે આદિવાસી વિસ્તારોમાં ઓન ગ્રાઉન્ડ આપ પોતે છો અને ઓન ગ્રાઉન્ડ જ્યારે આપ સ્કૂલોની અંદર જાઓ છો તો માતા પિતા શું કમ્પ્લેન કરતા હોય છે? ત્યાંના વાલીઓ અમને મળે છે, પણ વાલીઓને મર્યાદા છે ને, એ અમને અમારા જેવા આગેવાનોને રજૂઆત કરી શકશે. કોઈક દિવસે બંધ પાડશે, તાળાબંધી કરશે, પણ સરકારને જ કોઈ પડેલી નથી, એમને કોઈ જ એ નથી, અવગણના કરી દે છે સરકાર. એટલે વાલીઓ તો કહે છે કે અમારા બાળકો માટે પૂરતા શિક્ષકો મૂકો, શાળા બનાવો, ઓરડા બનાવો, ભૌતિક સુવિધાઓ કરો. આ જ એમની રજૂઆતો, જે સારું મધ્યાહ્ન ભોજન મળે. ગોપીબેન તમે નહીં માનશો, એટલી શાળાઓની મુલાકાતો કરી, ત્યાંના મધ્યાહ્ન ભોજન સંચાલકોએ મને ફરિયાદ કરી કે મહિને મહિને મધ્યાહ્ન ભોજનના અનાજમાં પણ હપ્તાખોરી ચાલે છે, અધિકારીઓ હપ્તા લે છે, બાળકોના હાથ મોડાનો કોડિયામાં પણ એવા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ એટલા નીચ કક્ષાના છે કે એમાં પણ હપ્તામાં લે છે. વિચાર કરો, આ શાળા મુલાકાત દરમિયાન ત્યાંના એમડીએમ સંચાલકોએ મને કીધું, આ પરિસ્થિતિ છે. તમે આમાં કોઈ રજૂઆતો કરી છે સરકારને કે સરકારમાં તમે પોતે આની રજૂઆત કરી હોય, પણ કેટલા વખતથી રજૂઆત કરીને કેમ સંભળાતી નથી? સરકારને બિલકુલ અમારસ નથી, સરકારને તો ખાલી કાર્યક્રમો. હમણાં શાળા પ્રવેશોત્સવ ચાલે છે એટલે 15-20 શાળા સારી સિલેક્ટ કરી લેવાની, એની ફોટો સેશન કરી લેવાનું અને સરકારમાં રિપોર્ટિંગ કરી દેવાનું. શિક્ષણ વિભાગ પણ એટલું જવાબદાર છે, સારા સારા રિપોર્ટો કરે, સારી સારી શાળાઓ બતાવે, ને બહુ એવું થાય કે આ ગુજરાત મોડલ છે, આખા દેશનું આ ગુજરાત મોડલ છે. પણ એ 20 શાળા છોડીને જરા અંદર જઈએ તો આપણને વધુ વાસ્તવિકતા ખબર પડશે. એટલે અધિકારીઓ પણ એટલા જે જવાબદાર છે અને પદાધિકારીઓ પણ એટલા જવાબદાર છે, સરકાર પણ એટલી જવાબદારી છે. અને જે લોકો
ગોપીબેન, હું તો આપના માધ્યમથી ગર્વ સાથે કહું છું કે મારા બંને બાળકો હું ધારાસભ્ય હોવા છતાં આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણે છે. હું ધારું તેમના માટે 1-1 લાખ રૂપિયા ફી ભરીને એમને કોઈ ફેસિલિટી વાળી શાળામાં મૂકી શકું, પણ ગામના 150 બાળકોને પ્રેરણા મળે અને બધા સાથે બેસીને ભણે અને હું ત્યાં જામ તો શિક્ષકો પણ એક્ટિવ રહે, એ જ હેતુ સાથે આજે મારો મોટો બાબો 6ઠા ધોરણમાં છે અને નાની બેબી મારી 3ઠા ધોરણમાં છે, બદલે અમારી ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે જ્યાં હું ભણ્યો હતો. તો આવી રીતના બધા જ અધિકારીઓ, પદાધિકારીઓ, એમએલએ, એમપી બધા જ જો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવશે તો જ એ લોકોની આ શાળા પ્રત્યેની રુચિ જાગશે, તો જ આ શાળાનું શિક્ષણ સુધારો થશે. તમારા બાળકની શાળામાં શિક્ષકો છે કે ત્યાં પણ 1-2 શિક્ષકોથી જ કામ ચાલે છે? મારા પોતાના ગામમાં શિક્ષકો છે અને નવી સ્કૂલ બંધાયેલી છે અને શિક્ષણ પણ સારું ચાલે છે. મહિનાની અંદર હું પોતે એકવાર મુલાકાત પણ લઉં છું અને 2-5 બાળકો નહીં આવે તો હું ગામના એમના ગામમાં એમના વાલીઓને પણ બોલાવું છું અને એમને પણ સમજાવું છું. એકંદરે ધારાસભ્ય હોવાના નાતે શિક્ષકો પણ ટાઈમ ટુ ટાઈમ અને સારું શિક્ષણ ત્યાં આપી રહ્યા છે. ચલો ચૈતરભાઈ, આપો મારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ.